ભારત સરકારે સામાજિક સુરક્ષાને લઈને અનેક નવી નવી યોજનાઓ સામાન્ય માનવી માટે લાગુ કરી છે મને ખુશી છે કે બહુ જ થોડા સમયમાં વ્યાપક પ્રમાણમાં સૌએ આ યોજનાઓનો સ્વીકાર કર્યો છે મેં એક નાનકડી વિનંતી કરી હતી કે રક્ષાબંધનના પર્વ પર આપણે આપણી બહેનોને આ સુરક્ષા યોજના આપીએ મારી પાસે જે કોઈ માહિતી આવી છે કે યોજના આરંભ થઈ ત્યારથી આજ સુધી અગિયાર કરોડ પરિવાર આ યોજના સાથે જોડાયા છે મને એ પણ કહેવામાં આવ્યું છે કે તેમાંથી લગભગ અડધો લાભ માતાઓ અને બહેનોને મળ્યો છે હું આને શુભ સંકેત માનું છું હું સૌ માતાઓ અને બહેનોને રક્ષાબંધનના પાવન પર્વની અનેક અનેક શુભકામનાઓ પણ આપું છું આજે જ્યારે હું આપની સાથે વાત કરી રહ્યો છું જનધન યોજનાને એક વર્ષ પહેલાં મોટા પાયે શરૂ કરવામાં આવી હતી જે કામ સાઠ વર્ષમાં ના થયું તે આટલા ઓછા સમયમાં થશે કે શું એવા પ્રશ્નો હતા પરંતુ મને આજે ખુશી છે કે આ યોજના લાગુ કરવાના સંબંધમાં સરકારના તમામ વિભાગોએ બેંકની બધી શાખાઓએ એડીચોટીનું જોર લગાવીને સફળતા મેળવી છે અને અત્યાર સુધી મારી માહિતી અનુસાર લગભગ પોણા અઢાર કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે સત્તર કરોડ ચુમ્મોતેર લાખ મેં ગરીબીની અમીરી પણ જોઈ ઝીરો બેલેન્સથી ખાતું ખોલવાનું હતું પરંતુ ગરીબોએ બચત કરીને સેવિંગ કરીને બાવીસ હજાર કરોડની રકમ જમા કરાવી અર્થવ્યવસ્થાની મુખ્ય ધારા બેન્કિંગ ક્ષેત્ર પણ છે અને વ્યવસ્થા ગરીબના ઘર સુધી પહોંચી શકે એટલા માટે બેંક મિત્રની યોજના માટે પણ પ્રયત્નો કરવામાં આવે છે આજે સવા લાખથી પણ વધારે બેંક મિત્ર દેશભરમાં કામ કરી રહ્યા છે નવયુવાનોને રોજગાર પણ મળ્યો છે આપને જાણીને ખુશી થશે કે એક વર્ષમાં બેન્કિંગ સેક્ટર અર્થવ્યવસ્થા અને ગરીબ માનવી આ સૌને જોડવા માટે એક લાખ એકત્રીસ હજાર ફાઇનાન્શિયલ લિટરસી કેમ્પ કરવામાં આવ્યા હતા માત્ર ખાતા ખોલીને અટકી જવાનું નથી હવે તો કેટલાય હજારો લોકો આ જનધન યોજનાના માધ્યમથી ઓવરડ્રાફ્ટ લેવા માટેના અધિકારી પણ બની ગયા અને તેમણે ઓવરડ્રાફ્ટ લીધો પણ ખરો અને ગરીબને બેંકમાંથી પૈસા મળી શકે છે એવો વિશ્વાસ પણ પેદા થયો હું ફરી એકવાર સંબંધિત સૌ લોકોને અભિનંદન આપું છું અને બેંકના અકાઉન્ટ ખોલાવવાવાળા સૌને ગરીબથી ગરીબ ભાઈઓ બહેનોને પણ આગ્રહ કરું છું કે બેંક સાથેનો સંબંધ તૂટવા ન દેશો આ બેંક આપની છે તેને આપે છોડવી ન જોઈએ હું આપ સુધી લાવ્યો છું હવે તેને પકડીને રાખવાનું કામ આપનું છે આપણા સૌના ખાતા સક્રિય હોવા જોઈએ આપ જરૂર કરશો એવો મને વિશ્વાસ છે થોડા દિવસો પહેલા ગુજરાતની ઘટનાઓએ હિંસાના તાંડવે આખા દેશને બેચેન કરી નાખ્યો હતો અને સ્વાભાવિક છે કે ગાંધી અને સરદારની ભૂમિ પર કંઈ પણ થઈ જાય તો દેશને સૌથી પહેલા આઘાત લાગે છે પીડા થાય છે પરંતુ બહુ જ થોડા સમયમાં ગુજરાતના પ્રબુદ્ધ મારા સૌ નાગરિક ભાઈઓ અને બહેનોએ પરિસ્થિતિને સંભાળી લીધી સ્થિતિને બગડતી રોકવામાં સક્રિય ભૂમિકા નિભાવી અને ફરી એકવાર શાંતિના માર્ગ પર ગુજરાત ચાલવા માંડ્યું શાંતિ એકતા ભાઈચારો આ જ માર્ગ સાચો છે અને વિકાસના માર્ગ પર જ ખભાથી ખભો મિલાવીને આપણે ચાલવાનું છે વિકાસ જ આપણી સમસ્યાઓનું સમાધાન છે થોડા દિવસ પહેલા વિદ્વાનો સાથે મળવાનો મોકો મળ્યો હતો તેમની વાતો સાંભળવાનો અવસર મળ્યો હતો અને સાચું કહું તો જે અનુભવથી જે પ્રકારે તેમની વાતો સાંભળવાનો અવસર મળ્યો એ જાણે કે એક પ્રકારનું સંગીત વાગતું હતું એમના શબ્દોની પસંદગી એમની વાતચીતની પદ્ધતિ એટલે કે સૂફી પરંપરામાં જે ઉદારતા છે જે સૌમ્યતા છે જેમાં સંગીતનો લય છે એ બધાની અનુભૂતિ આ વિદ્વાનો વચ્ચે મને થઈ મને બહુ જ સારું લાગ્યું કદાચ ઇસ્લામના સાચા સ્વરૂપને દુનિયા સમક્ષ સાચા સ્વરૂપે મૂકવાનું ખૂબ આવશ્યક થઈ ગયું છે મને વિશ્વાસ છે કે સૂફી પરંપરા કે જે પ્રેમ સાથે જોડાયેલી છે ઉદારતા સાથે જોડાયેલી છે તે આ સંદેશાને દૂર દૂર સુધી પહોંચાડશે તેનાથી માનવજાતને લાભ થશે ઇસ્લામને પણ લાભ થશે અને હું સૌને કહું છું કે આપણે ગમે તે સંપ્રદાયને માનતા હોઈએ પરંતુ ક્યારેક સુફી પરંપરાને પણ સમજવી જોઈએ આવનારા દિવસોમાં મને એક વધુ અવસર મળવાનો છે અને આ નિમંત્રણને હું મારું સૌભાગ્ય માનું છું ભારતમાં વિશ્વના અનેક દેશોમાંથી બૌદ્ધ પરંપરાના વિદ્વાનો બૌદ્ધ ગયામાં આવવાના છે અને માનવ સમુદાય સાથે જોડાયેલા વૈશ્વિક વિષય પર ચર્ચા કરવાના છે મને પણ તેમાં નિમંત્રણ મળ્યું છે અને મારા માટે ખુશીની વાત એ છે કે એ લોકોએ મને બૌદ્ધ ગયા આવવા માટેનું નિમંત્રણ આપ્યું છે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત નહેરુ પણ બૌદ્ધ ગયા ખાતે ગયા હતા મને દુનિયાભરના એ વિદ્વાનો સાથે બૌદ્ધ ગયા જવાનો અવસર મળવાનો છે તે મારા માટે ખૂબ જ આનંદની પળ હશે મારા પ્યારા કિસાન ભાઈઓ બહેનો આજે ફરી એકવાર આપ સૌને ખાસ કરીને મનની વાત કહેવા માંગુ છું પહેલાં પણ મેં આ વિષય અંગે આપની સાથે વાત કરી છે આપે સાંભળ્યું હશે સંસદમાં મને સાંભળ્યો હશે સાર્વજનિક સભાઓમાં સાંભળ્યો હશે મનની વાતમાં સાંભળ્યો હશે હું દરેક વખતે એક વાત કહેતો આવ્યો છું કે જે લેન્ડ એક્વિઝિશન એક્ટ અંગે વિવાદ ચાલી રહ્યો છે તે વિષયમાં સરકારનું મન ખુલ્લું છે ખેડૂતોના હિતમાં કોઈ પણ સુજાવનો સ્વીકાર કરવા માટે હું તૈયાર છું આ વાત હું વારંવાર કહું છું પરંતુ આજે મારે મારા કિસાન ભાઈ બહેનોને એ કહેવું છે કે લેન્ડ એક્વિઝિશન એક્ટમાં સુધારાની વાત રાજ્યો દ્વારા આવી આગ્રહપૂર્વક આવી છે અને સૌને લાગે છે કે ગામ ગરીબ કિસાનોનું ભલું કરવું હોય ખેતરો સુધી પાણી પહોંચાડવા માટે નહેરો બનાવવી હોય ગામમાં વીજળી પહોંચાડવા માટે થાંભલા લગાવવા હોય ગામમાં સડક બનાવવી હોય ગામના ગરીબો માટે ઘર બનાવવા હોય ગામના ગરીબ નવયુવાનો માટે રોજગારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવી હોય તો આપણે આ અફસરશાહીની નાગચૂડથી કાનૂનને બહાર કાઢવો પડશે તો જ તેમાં સુધારો થઈ શકશે પરંતુ મેં જોયું છે કે તેને માટે એટલી બધી ભ્રમણાઓ ફેલાવવામાં આવી કિસાનોને એટલા બધા ભયભીત કરી દેવામાં આવ્યા મારા કિસાન ભાઈઓ બહેનો મારો કિસાન ના તો ભ્રમિત થવો જોઈએ અને ભયભીત તો સહેજ પણ ના થવો જોઈએ અને હું કોઈને એવી એક પણ તક આપવા નથી માંગતો કે જે કિસાનોને ભયભીત કરે ભ્રમિત કરે અને મારા માટે દેશનો દરેક અવાજ મહત્વનો છે તેમાં પણ કિસાનોનો અવાજ વિશેષ મહત્ત્વનો છે અમે એક ઓર્ડિનન્સ બહાર પાડ્યો હતો જેની મર્યાદા એકત્રીસ ઓગસ્ટે પૂરી થાય છે અને મેં નક્કી કર્યું છે કે તેને પૂરી થવા દેવી જેનો મતલબ એ છે કે મારી સરકાર બની તેની પહેલાં જે સ્થિતિ હતી તે હવે પુનઃ પ્રસ્થાપિત થઈ ચૂકી છે પરંતુ તેમાં એક કામ અધૂરું હતું જેમાં તેર બાબતો એવી હતી કે જે એક વર્ષમાં પૂરી કરવાની હતી અને એટલા માટે અમે આ ઓર્ડિનન્સને લાવ્યા હતા પરંતુ કેટલાક વિવાદોને લીધે એ બધું ગૂંચવાઈ ગયું હતું ઓર્ડિનન્સ તો પૂરો થઈ રહ્યો છે પરંતુ જેનાથી કિસાનોને સીધો લાભ મળવાનો છે કિસાનો સીધો આર્થિક લાભ જેનાથી જોડાયેલો છે એવી તેર બાબતો અમે નિયમ અંતર્ગત લાવીને આજથી જ લાગુ કરી રહ્યા છીએ કે જેથી કિસાનોને નુકસાન ન થાય આર્થિક હાનિ ન થાય અને એટલા માટે જે તેર બાબતોનો સમાવેશ કરવાનું આગલા કાયદામાં બાકી હતું તે કામને આજે અમે પૂરું કરી રહ્યા છીએ અને મારા કિસાન ભાઈઓ અને બહેનોને હું એ વિશ્વાસ આપવા માગું છું કે અમારા માટે જય જવાન જય કિસાન એ કોઈ એક સૂત્ર નથી પણ અમારો મંત્ર છે ગામ ગરીબ કિસાનનું કલ્યાણ અને એટલા માટે જ તો પંદર ઓગસ્ટે અમે કહ્યું હતું કે માત્ર કૃષિ વિભાગ નહીં હવેથી કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગ બનાવવામાં આવશે જેનો નિર્ણય અમે ખૂબ ઝડપથી આગળ વધાર્યો છે તો મારા ખેડૂત ભાઈઓ બહેનો હવે ભ્રમિત થવા માટે કોઈ કારણ નથી અને જો કોઈ ભયભીત કરવાનો પ્રયાસ કરે તો ભયભીત થવાની જરૂર નથી મારે એક વાત એ પણ કરવી છે કે બે દિવસ પહેલા ઓગણીસો પાસઠના યુદ્ધને પચાસ વર્ષ થયા અને જ્યારે જ્યારે ઓગણીસો પાસઠના યુદ્ધની વાત આવે છે ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીજીની યાદ આવવી ખૂબ જ સ્વાભાવિક છે જય જવાન જય કિસાન મંત્ર પણ યાદ આવવો સ્વાભાવિક છે અને ભારતના ત્રિરંગા ઝંડાની આન બાન શાનને જાળવી રાખનારા એ તમામ શહીદોની યાદ આવવી બહુ જ સ્વાભાવિક છે પાસઠના યુદ્ધ સંબંધિત સૌને હું પ્રણામ કરું છું વીરોને નમન કરું છું અને આવી ઇતિહાસની ઘટનાઓમાંથી આપણને નિરંતર પ્રેરણા મળતી રહે જે પ્રકારે ગયા અઠવાડિયે મને સુફી પરંપરાના લોકો સાથે મળવાની તક પ્રાપ્ત થઈ એ જ રીતે એક ખૂબ જ સુખદ અનુભવ પણ મળ્યો મને દેશના જાણીતા વૈજ્ઞાનિકો સાથે કલાકો સુધી વાત કરવાનો અવસર મળ્યો તેમને સાંભળવાનો મોકો મળ્યો અને મને પ્રસન્નતા થઈ કે વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારત અનેક દિશાઓમાં ખૂબ જ ઉત્તમ પ્રકારના કામ કરી રહ્યો છે આપણા વૈજ્ઞાનિકો ખરેખર ઉત્તમ પ્રકારનું કામ કરી રહ્યા છે હવે અમારી સામે મુદ્દો એ છે કે આ સંશોધનોને સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચાડીએ સિદ્ધાંતોને સાધનોમાં કેવી રીતે પરિવર્તિત કરીએ લેબને લેન્ડ સાથે કેવી રીતે જોડીએ એક અવસરના સ્વરૂપે આપણે તેને આગળ વધારવું છે મને અનેક નવી નવી માહિતી મળી હું એ કહી શકું છું કે મારા માટે એ ખૂબ જ ઇન્સ્પાયરિંગ હતું અને એજ્યુકેટિવ પણ હતું અને મેં જોયું કે કેટલાય નવયુવાન વૈજ્ઞાનિક કેવા ઉમંગ સાથે વાતો કરી રહ્યા હતા કેવા સપના તેમની આંખોમાં દેખાઈ રહ્યા હતા અને જ્યારે મેં ગયા વખતે મનની વાતમાં કહ્યું હતું કે આપણા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન તરફ આગળ વધવું જોઈએ આ મીટિંગ પછી મને લાગે છે કે ખૂબ જ તકો છે સંભાવનાઓ છે હું એ વાતને ફરી એકવાર જણાવવા માગું છું બધા જ નવયુવાન મિત્રો વિજ્ઞાનમાં રૂચિ રાખે આપણા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ પણ વિદ્યાર્થીઓને પ્રેરિત કરે મને નાગરિકો તરફથી ઘણા બધા પત્રો આવે છે થાણેથી શ્રીમાન પરિમલ શાહે માય ડોટ ઇન પર મને એજ્યુકેશનલ રિફોર્મ સંબંધે લખ્યું છે સ્કિલ ડેવલપમેન્ટ માટે લખ્યું છે તામિલનાડુના ચિદમ્બરમથી શ્રીમાન પ્રકાશ ત્રિપાઠીએ પ્રાથમિક શિક્ષણ માટે સારા શિક્ષકોની જરૂરિયાત પર ભાર આપ્યો છે શિક્ષણ ક્ષેત્રમાં સુધારાઓ અંગે ભાર આપ્યો છે મારે મારા નવયુવાન મિત્રોને ખાસ એક વાત કરવી છે કે પંદર ઓગસ્ટે મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે નીચલા સ્તરની નોકરીઓમાં ઇન્ટરવ્યૂ શા માટે અને જ્યારે ઇન્ટરવ્યૂનો કોલ આવે છે ત્યારે દરેક ગરીબ પરિવાર વિધવામાં ભલામણ ક્યાંથી થશે કોની મદદથી નોકરી મળશે કોનો જેક લગાડીએ ખબર નહીં કેવા કેવા શબ્દ પ્રયોગ થાય છે બધા લોકો દોડે છે અને કદાચ આ જ બાબત નીચલા સ્તર પર ભ્રષ્ટાચારનું એક કારણ બને છે અને પંદર ઓગસ્ટે મેં કહ્યું હતું કે ઇન્ટરવ્યૂની પરંપરામાંથી એક સ્તરથી નીચે સુધી મુક્તિ હોવી જોઈએ મને ખુશી છે કે આટલા ઓછા સમયમાં હજી તો પંદર દિવસ થયા છે પણ સરકાર આ દિશામાં ખૂબ જ આગળ વધી રહી છે સૂચનાઓ મોકલાઈ રહી છે અને લગભગ નિર્ણયનો અમલ પણ થઈ જશે કે નાની નાની નોકરીઓમાંથી ઇન્ટરવ્યૂનું ચક્કર નીકળી જશે ગરીબે કોઈની ભલામણ માટે દોડવું નહીં પડે એક્સપ્લોઇટેશન નહીં થાય કરપ્શન નહીં થાય હમણાં હમણાં ભારતમાં દુનિયાભરના દેશોમાંથી ઘણા મહેમાનો આવ્યા છે સ્વાસ્થ્ય માટે ખાસ કરીને માતા મૃત્યુદર અને શિશુ મૃત્યુદર ઘટે એ એટલા માટે તેની કાર્ય યોજના બને તેને માટે કોલ ટુ એક્શન અંગે દુનિયાના ચોવીસ દેશોએ મળીને ભારતની ભૂમિ પર ચિંતન કર્યું પહેલીવાર અમેરિકાની બહાર કોઈ અન્ય દેશમાં આ કાર્યક્રમ થયો અને એ વાત સાચી છે કે આજે પણ આપણા દેશમાં દરેક વર્ષે લગભગ પચાસ હજાર માતાઓ અને તેર લાખ બાળકો પ્રસૂતિ સમયે જ અને ત્યારબાદ તરત જ તેમનું મૃત્યુ થઈ જાય છે આ ચિંતાજનક છે અને ભયજનક છે જો કે તેમાં ઘણો સુધારો થયો છે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની પ્રશંસા પણ થવા લાગી છે તેમ છતાં આ આંકડો નાનો નથી જે રીતે આપણે પોલિયોમાંથી મુક્તિ મેળવી એવી જ રીતે માતાઓ અને શિશુઓના મૃત્યુમાં ટેટનસ તેમાંથી મુક્તિ મેળવી વિશ્વએ આ વાતને સ્વીકારી છે પરંતુ આપણે હજી પણ આપણી માતાઓને અને નવજાત બાળકોને બચાવવાના છે ભાઈઓ બહેનો આજકાલ ડેન્ગ્યુના સમાચાર આવતા રહે છે એ વાત સાચી છે કે ડેન્ગ્યુ ખતરનાક છે પરંતુ એમાંથી બચવું ખૂબ આસાન છે અને હું જે સ્વચ્છ ભારતની વાત કરી રહ્યો છું તે એનાથી સીધે સીધું જોડાયેલું છે ટીવી પર આપણે વિજ્ઞાપન જોઈએ છીએ પરંતુ આપણું ધ્યાન જતું નથી છાપાઓમાં જાહેરાતો છપાય છે પરંતુ આપણું ધ્યાન જતું નથી ઘરમાં નાની નાની ચીજોમાં શુદ્ધ પાણીથી સફાઈ રાખવા માટેના ઉપાય હોય છે આ બાબતે વ્યાપક લોકશિક્ષણ થઈ રહ્યું છે પરંતુ આપણું ધ્યાન નથી જતું અને ક્યારેક ક્યારેક લાગે છે કે આપણે તો બહુ જ સરસ ઘરમાં રહીએ છીએ બહુ જ સરસ વ્યવસ્થાવાળા છીએ અને ખબર જ નથી હોતી કે આપણે ત્યાં જ ક્યાંક પાણી ભરેલું છે અને આપણે જ ક્યાંક ડેન્ગ્યુને નિમંત્રણ આપતા હોઈએ છીએ હું આપ સૌને એ આગ્રહ કરું છું કે મોતને આટલું સસ્તું ના બનવા દેવું જોઈએ જિંદગી બહુ જ મૂલ્યવાન છે પાણી અંગે બેધ્યાનપણું સ્વચ્છતા અંગે ઉદાસીનતા એ મૃત્યુ માટેનું કારણ બની જાય એ તો યોગ્ય નથી આખા દેશમાં લગભગ પાંચસો ચૌદ કેન્દ્રો પર ડેન્ગ્યુ અંગે મફતમાં તપાસ કરાવવા માટેની સુવિધા ઉપલબ્ધ છે યોગ્ય સમયે તપાસ કરાવવાથી તે જીવન રક્ષા માટે ઉપયોગી નીવડે છે અને આ અંગે આપ સૌનો સાથ ખૂબ જ આવશ્યક છે આપણે સ્વચ્છતાને ખૂબ જ મહત્ત્વ આપવું જોઈએ હમણાં તો રક્ષાબંધનથી દિવાળી સુધી આપણા દેશમાં ઉત્સવો જ ઉત્સવો હોય છે આપણા દરેક ઉત્સવને આપણે સ્વચ્છતા સાથે કેમ ના જોડી દઈએ અને પછી જોજો એ આપણા સંસ્કાર અને સ્વભાવ બની જશે મારા પ્યારા દેશવાસીઓ આજે મારે એક ખુશખબર આપવી છે હું હંમેશા કહું છું કે આપણને દેશ માટે મરવાનું સૌભાગ્ય પ્રાપ્ત નહીં થાય પરંતુ આપણને દેશ માટે જીવવાનું સૌભાગ્ય તો પ્રાપ્ત થયું જ છે આપણા દેશના બે નવયુવાનો બંને ભાઈ અને એ પણ મૂળ આપણા મહારાષ્ટ્રના નાસિકના ડોક્ટર હિતેન્દ્ર મહાજન અને ડોક્ટર મહેન્દ્ર મહાજન તેમના દિલમાં ભારતના આદિવાસીઓની સેવા કરવાની લાગણી ખૂબ પ્રબળ છે આ બંને ભાઈઓએ ભારતનું ગૌરવ વધાર્યું છે અમેરિકામાં રેસ અક્રોસ અમેરિકા કરીને એક સાયકલ રેસ થાય છે બહુ કઠિન હોય છે લગભગ ચાર હજાર આઠસો કિલોમીટર લાંબી રેસ હોય છે આ વર્ષે આ બંને ભાઈઓએ આ રેસમાં વિજય પ્રાપ્ત કર્યો છે ભારતનું માન વધાર્યું છે હું આ બંને ભાઈઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ખૂબ ખૂબ અભિનંદન આપું છું પરંતુ સૌથી વધુ ખુશી તો મને એ વાતની છે કે તેમનું આખું અભિયાન ટીમ ઇન્ડિયા વિઝન ફોર ટ્રાઇબલ્સ આદિવાસીઓ માટે કંઈક કરવાના ઈરાદાથી તેઓ કરી રહ્યા છે જુઓ દેશને આગળ લઈ જવા માટે દરેક વ્યક્તિ કેવી રીતે પ્રયાસ કરી રહ્યા છે અને જ્યારે આવી વાતો સાંભળીએ છીએ ત્યારે છાતી ગજ ગજ ફૂલી જાય છે ક્યારેક ક્યારેક પરસેપ્શનને કારણે આપણે આપણા યુવાનો સાથે ઘોર અન્યાય કરી બેસીએ છીએ અને જૂની પેઢીને હંમેશા એવું લાગે છે કે નવી પેઢીને કંઈ સમજ પડતી નથી અને મને લાગે છે કે આ સિલસિલો તો સદીઓથી ચાલતો આવે છે યુવકો અંગે મારો અનુભવ કંઈક જુદો છે ક્યારેક ક્યારેક તો યુવાનો સાથે વાત કરવાના કારણે આપણને પણ ઘણું બધું શીખવા મળે છે હું એવા અનેક યુવાનોને મળ્યો છું કે જેઓ કહે છે કે ભાઈ મેં તો જીવનમાં વ્રત લીધેલું છે સન્ડે ઓન સાયકલ કેટલાક લોકો કહે છે કે મેં તો સપ્તાહમાં એક દિવસ સાયકલ ડે રાખ્યો છે મારી હેલ્થ માટે પણ એ સારું છે એન્વાયરમેન્ટ માટે પણ એ સારું છે અને મારી યુવાની પર મને આનંદ પણ આવે છે આજકાલ આપણા દેશના અનેક શહેરોમાં સાયકલો ચાલતી હોય છે અને સાયકલને પ્રમોટ કરવાવાળા લોકો પણ બહુ જ છે પર્યાવરણની રક્ષા માટે અને સ્વાસ્થ્ય સુધારણા માટે આ એક સારો પ્રયત્ન છે આજે જ્યારે મારા દેશના બે નવ યુવાનોએ અમેરિકામાં ઝંડો ફરકાવી દીધો તો ભારતના યુવાનો પણ જે દિશામાં વિચારે છે તેનો ઉલ્લેખ કરવાનું મને યોગ્ય લાગ્યું છે હું આજે મહારાષ્ટ્ર સરકારને ખાસ અભિનંદન આપવા માગું છું મને આનંદ થાય છે બાબા સાહેબ આંબેડકર મુંબઈની હિન્દુ મિલની જમીન એમનું સ્મારક બનાવવા માટે લાંબા સમયથી એ મામલો અટકેલો હતો મહારાષ્ટ્રની નવી સરકારે આ કામ પૂરું કર્યું અને હવે ત્યાં બાબા સાહેબ આંબેડકરનું ભવ્ય દિવ્ય પ્રેરક સ્મારક બનશે જે આપણને દલિત પીડિત શોષિત વંચિતને માટે કાર્ય કરવાની પ્રેરણા આપતું રહેશે પરંતુ સાથે સાથે લંડનમાં ડોક્ટર સાહેબ આંબેડકર જ્યાં રહેતા હતા ટેન કિંગ હેનરી રોડ એ મકાન પણ હવે ખરીદી લીધું છે દુનિયાભરમાં સફર કરનારા ભારતીયો જ્યારે લંડન જશે તો બાબા સાહેબ આંબેડકર જે સ્મારક હવે મહારાષ્ટ્ર સરકાર ત્યાં બનાવવાની છે તે એક પ્રેરણા સ્થળ બની રહેશે બાબા સાહેબ આંબેડકરને સન્માનિત કરવા માટે આ બંને પ્રયાસો કરવા અંગે મહારાષ્ટ્ર સરકારને હું અભિનંદન આપું છું તેનું ગૌરવ કરું છું મારા પ્યારા ભાઈઓ બહેનો હવે પછીની મનની વાત આવે તે પહેલા મને આપના વિચાર જરૂર જણાવજો કારણ કે મારો વિશ્વાસ છે કે લોકતંત્ર લોક લોકભાગીદારીથી ચાલે છે જનભાગીદારીથી ચાલે છે ખભાથી ખભા મેળવીને જ દેશ આગળ વધી શકે છે આપ સૌને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ